નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાણી. મિત્રો, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનો એટલો ગંભીર વિષય અત્યારે સામે આવી રહ્યો છે કે જે વિષય હાલ ગુજરાતભરમાં ચર્ચામાં આવશે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા તેમજ મયુરસિંહ ઝાલા પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે તે બંને લોકો દ્વારા સત્તાના જોરે જે તે એક સામાન્ય વ્યક્તિને ઘરમાં કે ઓફિસમાં બાંધી રાખી માર મારવામાં આવ્યો, આ પ્રકારની પ્રાથમિક માહિતી આવી રહી છે. ત્યારે આપણી સાથે એક ભાઈ છે, આપનું શું નામ છે, ક્યાં રહો છો, શું આખી વિગત છે, શું થયું? મારું નામ વિવેક સોની છે. મારો ધંધા ચોકસીનો ધંધો છે. મારો પાદરા મારી જ્વેલરી શોપ છે. હવે ગઈકાલે છે ને હું બહારગામ ગયેલો હતો અને મારા કારીગરે મારું એક કામ બગાડેલું હતું, જેને કામ આપ્યું હતું મેં, એને કામ બગાડ્યું હતું મારું. તો એ સંદર્ભે મેં મારા કારીગરને, કારણ કે મારું ગ્રાહક મારા ઉપર ગુસ્સે થયું હતું, એટલે એ સંદર્ભે મેં મારા કારીગરને ખખડાવ્યો હતો અને ગાળાગાળી કરી હતી. તે મારી ભૂલ છે. અને મારા કારીગરે તે વખતે રાતે હું ઘરે પહોંચ્યો 11:30 વાગે, ત્યારે યોગેશભાઈ મિસ્ત્રી કરીને એક વ્યક્તિએ મને સામેથી ફોન કર્યો અને એણે મને એવું કીધું કે તું ગાળો કેમ બોલતો હતો. આમ તેમ એને જેમ તેમ મને ગાળો દીધી. પછી મેં એને સામે ગાળો દીધી કે તું મને ગાળો કરો, મારા કારીગરની પર્સનલ મેટર છે. ત્યાર પછી એને ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ છે જે હરેન્દ્રસિંહજી ઝાલા, એમના જોડે મને ફોન કરાવડાવ્યો અને મને ગાળો દીધી. અને મારી મમ્મી પપ્પા બધાના જેમ તેમ બધું બોલ્યું. પછી રાતે એ મારા ઘરે આવવાના હતા, કોઈ બધા મારા ઘરે કદાચ આવ્યા પણ હશે, મને ખબર નથી. હું ડોક્ટરની સૂઈ ગયો હતો બીકમાં. પછી સવારમાં દીપેનભાઈ ભટ્ટ કરીને એક વ્યક્તિ છે, એને મારા ઘરે મોકલ્યો અને એને એવું કીધું કે એને લઈ આવી અહીંયા આગળ પાદરા. એટલે મને દીપેનભાઈ ભટ્ટ મને ઘરેથી આવીને લઈ ગયા પાદરા. પાદરા એમની ઓફિસમાં જઈને એમને મને પૂરી દીધો અને ત્યાં ચાર વ્યક્તિઓએ મને લાલ કલરના દંડે ને દંડે મને ગરદા પાટુનો માર માર્યો અને મને એવું કીધું કે તને મારી જ નાખીશું. મારી પત્નીને એવું કીધું ફોન ઉપર કે તને ઘરમાં ઘૂસીને છઠ્ઠા મારથી નીચે ફેંકી દઈશું. અને મેં એમને અરજી કરી કે ભાઈ આ ચાલો જે થયું છે થયું છે, હવે ગાળાગાળી જે પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે, હું તમને માફી માગું છું. ત્યારબાદ પણ એમને બહુ જ માર્યો મને અને મારો ફોન તોડી નાખ્યો અને મને જે માર્યો છે તમે જોઈ શકો છો, બધી જગ્યાએ માર્યો છે. અત્યારે હું SSC હોસ્પિટલમાં એક્સરે ને બધું મેં કરાવ્યું છે. મિત્રો, અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્ર તેમજ મયુર ઝાલા દ્વારા આ વ્યક્તિને ઘણી બધી જગ્યાએ જે પ્રકારે માર મારવામાં આવ્યો છે તે ગંભીર દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ ને તેઓના આક્ષેપ છે કે પેશાબની જગ્યાએ પણ તેઓને લાત મારવામાં આવી છે. ગોલ ફળી જવું બીજી કે અમારે આપણે જોઈ રહ્યા છે કે આ લગભગ દંડા માર્યા, શું માર્યું છે? દંડા માર્યા છે લાલ કલરની પાઇપથી, મને રોડથી માર્યો છે લાલ કલરની રોડથી. હા. અને કેટલા સમય સુધી આ પ્રકારે તમારા પર માર મારવા? 11 વાગ્યા સુધી મારા લગભગ લઈ ગયા હતા અને અંદાજિત સમય મને ખબર નથી, 11:30-11:30 આસપાસ મને લઈ ગયા હતા ભટુ મને. અને ત્યાં મને જીવો ગયો એમ તરત તને મને મારવાનું ચાલુ કરી દીધો છે અને મને 4 વાગ્યા સુધી લોકોએ ઢોર માર માર્યો છે. કેટલા વાગે લઈ ગયા? મને 11:30-11:30 આસપાસ લઈ ગયેલા હતા. અને એ સંદર્ભે હું અત્યારે આવ્યો છું અહીંયા પ્રાથમિક સારવાર લેવા માટે. મને પગમાં પણ વાગ્યું છે, પગમાં બી મને બ્લડ છે, તમે જોઈ શકો છો. આ મને અહીંયા બ્લડ નીકળ્યું છે બધું. એટલે એવી રીતે મને માર્યો છે. મેં એમને ના પાડી કે મને ના મારશો. એમને એવું કીધું કે તને દુકાન બી નહીં ખોલવા દઉં અને તારે મારી જ નાખીશું એમ. તારા ચાર ભાઈબંધો ઊભા કરીને મારા માણસો તને મારી નાખશે થળીને. કેટલા લોકો તો માર માર્યા? એ લોકો 4 લોકો હતા. મયુર મને મારવામાં સૌથી વધારે યોગેશભાઈ મિસ્ત્રી, હરેન્દ્રસિંહ ઝાલા અને મયુર જોતસિંહ ઝાલા હતા. અને બીજા 2 છોકરા પણ હતા, એનું નામ અત્યારે તમને નહીં કહી શકું કે તારી બૈરીને મારી જોડે મોકલ, એવી રીતે મને સંભોગ કરવાની માગણી કરતા હતા. અને મારી નાની દીકરી છે 2 વર્ષની, એની જોડે પણ એ હરેન્દ્રસિંહ ઝાલા અને મયુરધ્વજસિંહ ઝાલાએ કરી છે. અને એમને એવું કીધું હતું કે તારે જઈ જવું હોય તું થઈ જજે, DYSP મારું કશું તોડી નહીં લે. અને એ એમના ફોનમાં રેકોર્ડિંગ પણ હશે અને એમને પોતે એમના ઘરમાં દુકાન મારતો મને ઢોર માર મારતો વિડીયો પણ મને બતાવ્યો અને કીધું કે જો કેવી મજા આવી ને રિમાન્ડ રૂમની અંદર. એવી રીતે મને ઢોર માર માર્યો છે અને હું પોતે બી ગયો હતો. એટલે તે વખતે મારો ફોન પણ મારી પાસે નહોતો અને હું શું કરવું એ વિચાર કરતો હતો. અને ત્યારબાદ મારી પત્નીએ વાત કરીને એને હિંમત આપી કે આપણે દવાખાને જઈ આવીએ એક વખત અને આપણે આગળ કાયદેસર કાર્યવાહી કરીશું. અને એ અંગે મેં શ્રી CR પાટીલ સાહેબના પર્સનલ નંબર ઉપર હજી હમણાં 7:45 જ CR પાટીલ સાહેબને પણ આ વસ્તુની જાણ કરેલી છે. મેં સરને મારી વાઈફે પર્સનલી ટેલિફોનિક માધ્યમથી વાત કરી છે અને એમને પણ એવી મને બાહેધરી આપેલી છે કે આ અંગે એ કાલે વાત કરશે એમની જોડે
અને હું હજી કહું છું કે ચલો ગાળાગાળી થઈ, મારી પર્સનલ મેટર હતી, તમારે એમાં પડીને મને જે કાયદો હાથ મારીને ઢોર માર મારીને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે એ અયોગ્ય કહેવાય. ગાળાગાળીની વસ્તુ ગાળાગાળીથી સોલ્વ થઈ જાત, સમાધાન થઈ જાત, પણ મારી પર્સનલ કોઈક મેટરની અંદર, મારા ધંધાની મેટરની અંદર જેથી મારી આજીવિકા ચાલે છે એ વસ્તુને થઈને હું મારા કારીગર જોડે ઝઘડ્યો હોઉં તો એમાં તમારે મને આવી રીતે બોલાવીને આટલો બધો ઢોર માર ના મરાય. અને તમે એમ કહો છો કે મને મારું કશું જ કોઈ તોડી નહીં લે, એટલે મને અત્યારે એ જ બીક છે કે હું કઈ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરવા જઉં, અને હું મને કદાચ જો ડૉક્ટર વેલ જાહેર કરશે અને કંઈ ફ્રેક્ચર બેક્ચર નહીં હોય કે ગમે તે તૂટ્યું નુકસાન નહીં હોય તો હું પોતે ગાંધીનગર શ્રી હરસંઘવી સાહેબ જાહેરને પણ મારા ફેમિલી સાથે લઈને હું અરજી કરવા કાલે જઈશ. ઇવન હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અરજી કરવા. બંને લોકો ધારાસભ્યશ્રીના ભાઈ છે, પણ તમને એવી કોઈ ધમકી આપવામાં આવી છે કે અમારો ભાઈ ધારાસભ્ય છે એટલે કંઈ નહીં, આવું કોઈ કીધું છે? ચૈતન્યસિંહનું નામ લીધું છે કે ચીકુ બી કશું વચ્ચે તોડી નહીં લે, હવે અમે અમારા સત્તાની અંદર છે, ચીકુ બી કશું તોડી નહીં લે તારું અમારું એમ, એટલે ડીવાય એસપી બી કશું નહીં કરી લે. ચૈતન્યસિંહ પણ તેમને કંઈ નહીં શકે, નથી કહી શકતા, કારણ કે આ જે હરેન્દ્રસિંહ ઝાલા જે સાહેબ છે એ બહુ એટલે બહુ ડેન્જર વ્યક્તિ છે, અને એ બહુ મોટા કહેવાય ને કે એમનું પાદરાની અંદર બહુ દાદાગીરી છે બધી, એટલે દાદાગીરીને હું સખ્ત શબ્દોમાં વખોડી નાખું છું. મને જે માર્યો છે એ એક સાઇબર વસ્તુ રહી છે, આજે મારા જેવું વ્યક્તિને માર્યો છે. હા, અને મને ભવિષ્યમાં આવી રીતે મારે કે બીજા કોઈ સાથે આવી ઘટના બને, અને મારી પોતાની ચોકસીની દુકાન છે, હું ધંધાર્થી માણસ છું, મારે કોઈ બીજા કોઈ જાતના મારા કોઈ લફડા એમના જોડે છે નહીં, અને મારે એમને પર્સનલી કોઈ ઉદ્વેગ કે આવેશ પણ નથી. ઉપરથી મેં એમને વોટ આપીને જીતા લાવવામાં પણ મેં અમે અમારા પરિવારે પણ એમને વોટ આપીને યોગદાન આપેલું છે. અમને એવું હતું કે અમારા રક્ષક થશે, પણ આજે અમારા ભક્ષક થયા છે, અને મને આજે ગરદાપાટોનો માર મારીને જીવલેણ હુમલો કર્યો છે. એટલે ડૉક્ટરના કહેવા બાદ હું આજે FIR કરવા માટે જઈશ, અને એ પાદરા પોલીસની પણ મને ધાકધમકી એમને આપેલી છે. પોલીસ તો સત્તાની આગળ કામ કરે જ છે, નિષ્પક્ષ રીતે પોલીસ કામ કરે જ છે, પણ આ લોકો એક રાજકીય દબાણ થકી મને ખોટી રીતે ફસાવવાની ધમકી એમને આપેલી છે કે તને હું સોનાના કેસમાં ફસાવી દઈશ. રાજકીય રીતે દબાણ, રાજકીય દબાણથી એ મને સોનાના કેસમાં ફસાવવાનો ટ્રાય કરવાનો કહે છે, એને 4-5 વ્યક્તિઓની કંઈક FIR કરવાની વાત કરેલી છે, એવી બધી મને ધાકધમકી આપેલી છે. એ ભટુના માધ્યમથી મારા ફોન પર મને જાણકારી મળેલ છે. તમે જ્યારે ઘરે હતા ત્યારે તમને ઉપાડી લેવા? હા, મારા ઘરેથી મને નીચે બોલાવ્યો અને મારા ઘરેથી કે ચાલ આપણે સમાધાન કરવાનું છે, તું આવી નીચે આપણે હરેન્દ્રભાઈ જોડે વાત કરી લેવાની છે. પછી તમને કોણ લેવાયો? દીપેનભાઈ ભટ્ટ લેવાયા હતા મને. વિદ્યાભાઈ વરાસ કરવાના. એ મને સીધા પાદરા એમની ઓફિસે લઈ ગયા. એમની વૈકુંઠ ધામની સામે એમની ધારાસભ્યની જે ઓફિસ છે એની બાજુમાં એક દવાખાનું છે. એ દવાખાનાની ઉપર નીચે રવિ મેડિકલ વાળાનો સ્ટોર છે અને એની ઉપર એમની ઓફિસ છે. ત્યાં એક રૂમ બનાવેલો સ્પેશિયલી ડંડા બંડાવાળો અને ત્યાં મને માર્યો છે એની નીચે રવિ મેડિકલ વાળા એ રિમાન્ડ રૂમ છે એમનો. એ ધારાસભ્યના ભા
એ રૂમ છે એમનો. હા, કરડા પાટુનો માર મારવાનો, કાં તો મારી બી નાખવાનો અને મારીને ધાક ધમકી આપીને બૈરી જોડે સંભોગ કરવાની માંગણી કરાવવાની. એવી વાત સાથે ફિઝિકલ થવાની વાત કરી રહ્યા છે. બેન શું માનો, આટલી બધી ગંભીર બાબત આમાં કેટલી સત્યતા છે જે તમારા પતિ કહી રહ્યા છે કે તમારી સાથે ફિઝિકલ થવાની પણ માંગણી ના શું કે? હા, એને મારી સાથે તો કરી જ છે, મારી સાસુને પ્લસ મારી નાની 2 વર્ષની દીકરી છે એને પણ એ લોકોએ આવી ખરાબ દ્રષ્ટિથી જોયેલ છે. મારા હસબન્ડે અત્યારે જેટલું પણ કીધું એ બધી વસ્તુ સાચી છે. એ લોકોનું બહુ જ દૂષણ વધી ગયું છે અત્યારે. એ લોકોને એવું છે કે એ સત્તા પર છે એટલે બહુ મોટા રાજા થઈ ગયા છે, એટલે કોઈને બી કંઈ પણ વસ્તુ કોઈ લોકો કરી શકે છે. એ લોકોને નાના માણસને કોઈ કિંમત જ નથી. એ લોકોનું બસ પોતાનું મળી રહે છે એટલે બસ બહુ થઈ ગયું. બીજાથી લોકોને કોઈ લેવા દેવા નથી. એ લોકોનો ચુનાવ કરીને આગળ આવીને લોકો અત્યારે આ બેઠા છે આ જગ્યા પર, એટલે એ લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે કે અમે તો સત્તામાં છીએ, અમારું કોણ કશું ઉખાડી લેવાનું છે. અત્યારે અમે પોતે પણ કમ્પ્લેન કરતી વખતે અમે લોકો પણ બહુ જ બીવાયેલા હતા, કારણ કે અગાઉ પણ અમારી સાથે આ વસ્તુ બની હતી. જ્યારે હરેન્દ્રસિંહ ઝાલા જાતે પોતે આવ્યો અમારા ઘરે રાત્રે 12:30 આવીને મારા હસબન્ડને લઈ ગયો હતો અને પેટ્રોલ પંપ પર એ વખતે પણ બહુ જ માર માર્યો હતો, પણ એ વખતે અમે બી ગયા હતા, એના લીધે અમે લોકોએ કોઈ એક્શન નહોતું લીધું. જ્યારે અત્યારે ગારાગારી કરી હતી અને કાલે બી સામેથી એને જ ચાલુ કર્યું હતું, એ દિવસનું દાજ કાઢવા માટે એને અત્યારે ફરી આ વસ્તુ કરી છે અને આ વખતે એને પૂરું જ કરી નાખ્યું. કઈ વખત એનું બાકી રહી ગયું હશે એટલે આ વખતે એને પૂરું કરી નાખ્યું છે. શું ગણતરી છે? એક ધારાસભ્યના 2 ભાઈઓ છે, એક નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ છે, સત્તાના વ્યક્તિઓ છે, પાવરફુલ વ્યક્તિઓ છે, આમના વિરુદ્ધમાં ફરિયાદ કરવાની ગણતરી છે? શું પ્લાનિંગ છે? અમે ફરિયાદ જ કરીશું, અમને ન્યાય જોઈશે. કારણ કે આવી રીતે બીને આજે અમે આગળ આવ્યા છીએ, અમારે જેવા કેટલા હશે જે બીવાઈને સામે નહીં આવતા હોય આ લોકોના બીકથી, બરાબર, માણસ ખોવાના ડરથી, પણ આજે અમે હિંમત કરીને અમારી સાથે આ વસ્તુ બીજી વાર બની છે એટલે અમે આગળ આવ્યા છીએ.
કે અમારું સાથે જે થયું છે થયું છે, બીજા સાથે ના થાય. બરાબર, મારે અત્યારે અમારા ઘરનું ગુજરાન આ એક જ વ્યક્તિ પર ચાલે છે. બરાબર, અમારા ઘરે ઘરડા બા દાદા છે, મારા બે છોકરાઓ છે. બરાબર, બધું અમારી દુકાન પર નિર્ભર છે, અમારું ઘર બધું જ. તો અમારે રોજ પાદરા આવવા જવાનું, રસ્તામાં કરી નાખ કંઈ બી કરે એ, બરાબર, તો એ જવાબદારી એની પોતાની રહેશે. મારા હસબન્ડને કંઈ બી થશે તો એ એનું રહેશે બધું જ, એની જવાબદારી. હા, અમે સી આર પાટીલ સરને પણ વાત કરી છે, અને બનશે તો થર્ડ સંઘવી સાથે સર સાથે પણ અમે વાત કરીશું. ગૃહમંત્રી સુધી, હા, જઈશું, કાયદે સર જઈશું, કારણ કે આ વાત અમારે એકલાની નથી. અમારા પછી શું થયું હશે, કોનું થયું હશે, કેટલાનું થયું હશે, ઉપયોગ કરીને 100% કર્યો છે એ લોકોએ, સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. એ લોકોને એવું છે કે બધું જગ જીતી ગયા છે. આ તદ્દન બહુ, એટલે બહુ જ ખરાબ વસ્તુ કરી. એ લોકો અત્યારે લોકોની સેવા કરવા માટે આગળ આવ્યા છે. એ લોકો સેવા કરવાની તો દૂરનું રહ્યું, ઉપરથી લોકોને આવી રીતે મારઝૂડ મસાલા કરે ને, એટલે એ વસ્તુ વ્યાજબી ના કહેવાય. બરાબર, બરાબર, મારા હસબન્ડ પોતે અત્યારે કહે છે કે 100 દંડા માર્યા હશે. એટલે આ બહુ ખરાબ વસ્તુ કહેવાય, શરમજનક વસ્તુ જે કહેવાય ને કે બીજેપીની શરમજનક વસ્તુ, એ વસ્તુ છે આ. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે પાદરા, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચૈતન્યસિંહભાઈ ઝાલા જે છે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, પણ વારંવાર ચૈતન્યસિંહ ઝાલાનો નામનો ઉપયોગ અને દુરુપયોગ કરી બંને ભાઈઓ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. આપણે જે રીતે જોઈએ, ઇઝી કંઈ નહીં, જરૂર નથી. એટલે મિત્રો, આપણે બીજા પેન્ટ્સ તો એમનું ન ખોલીને બતાવી શકીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છે કે એમને પગથી લઈ અહીંયા આગળ ખભા સુધી ગંભીર માર માર. તો હજી ડૉક્ટર ચેક કરશે, કાનની અંદર બી મને સંભળાતું નથી આ બાજુ સાઈડે, એ હજી ડૉક્ટર ચેક કરશે, ત્યાં લાફા બી મારે છે, તમે જોઈ શકો છો. બધે પત્ની સાથે પણ જે ખોટી માંગણી કરવામાં આવી કે તારી પત્નીને મોકલ, પછી જે પણ માર મારો, શું ફરિયાદ શું કરશો? ફરિયાદ મારી એક જ છે કે આજે મારે મારા કારીગર જોડે જે કંઈ પ્રશ્ન હતો એમાં તમારે વચ્ચે પડીને મને ગાળો દઈને, મા બેન સમોડી ગાળો દઈને, મારી નાની દીકરીને વિભસ્ત ભાષામાં વાત કરીને આવી રીતે મને જે મારઝૂડ મસાલા કર્યા છે એ માટે હું મારો વકીલ હાયર કરીને હું એમને અરજી કરીશ, અને હું પાદરા પોલીસ સ્ટેશન કે જ્યાં કંઈ લખતું ઓળખતું હશે જવાબદાર અધિકારીઓ થકી એ ત્યાં હું એક FIR કરાવીશ. તો તમે મને મારેલો છે, મને મર્ડર કરવાનું મારું ટ્રાય કર્યું છે, અને ઇન ફ્યુચર ગમે તે થશે એની પણ જવાબદારી એ લોકોની જ રહેશે. અને એને મારા વાઇફ જોડે જે માગણી કરી છે મારી પાસે કે એને તું મોકલી દે મારી પાસે, એ પણ હું એના થકી હું એના પાસે અરજી કરાવડાવીશ. હા, પ્રશ્ન હતો ગાળોનો, એ મેં કબૂલ્યો છે કે એ મારા પર્સનલ અંગત વિષય હતો, એમાં તમારી જોડે મેં પર્સનલી ફોન કરીને ગાળો નથી દીધી, તમે મને ફોન કરીને ગાળો દીધેલી છે, અને હું એ ગાળો બોલ્યો હોઈશ તો એના માટે હું સામે વળતા જવાબમાં ગાળો બોલ્યો છું, એ હું સ્વીકારું છું, ને એ મારી ભૂલ છે. અને એમને હું કાયદાની જોગવાઈએ જે કંઈ થશે, મને શ્રદ્ધા છે કાયદાની જોગવાઈએ જે કંઈ થતું હશે એ હું દુકાન બંધ કરીને, મને જ્યાં સુધી પોલીસ મને નહીં કહે કે હવે તમે જાઓ દુકાને, ત્યાં સુધી હું દુકાન નહીં જઉં. બેન, ભારતીય જનતા પાર્ટી અને સરકાર એવું કહે છે કે બેટી બચાવો ને બેટી પઢાઓ. સરકાર એવું સૂત્ર લઈને ચાલે છે કે દીકરીઓને વધારે બચાવો એટલે કે દીકરીઓનું રક્ષણ કરો, અને દીકરીઓને ભણાવવાની જ્યારે વાતો થઈ રહી હોય, અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ અત્યારે આ પ્રકારનું માંગણીઓ તમે કહો છો એમ કરતા હોય, તો આ કેટલી ગંભીર બાબત શું માને? બહુ જ ખરાબ, ખરાબ એટલે બહુ જ ખરાબ બાબત કહેવાય. અને એવું નથી કે આ મારી સાથે થયું હોય, આવું અગાઉ પણ એ લોકોએ કરેલું છે. આવું અગાઉ પણ લોકો, આજની સ્ત્રીઓ કેવું શરમ ના મારે, ઇજ્જત ના મારે, કોઈ કોઈ આવી રીતે બહાર ના પાડે, પણ જ્યારે આટલું બધું હદ પાર વગર થઈ ગયું છે ત્યારે મારે બે શરમ થઈને આ વસ્તુ બહાર લાવવી પડે છે. આવું આ લોકોએ કેટલી વાર કેટલી લેડીઝો સાથે કરેલું છે, જે અમે અમારી કાને સાંભળેલું છે. આ વસ્તુ પહેલી વખત મારી સાથે લોકો નથી કરતા, કેટલી સાથે કરેલું છે આ વસ્તુ. કેટલા દંડા મારવામાં આવ્યા છે, ઉપર કઈ રીતે લઈ જવામાં આવ્યા? અહીંયા બધે જ મને દંડા માર્યા છે, ઓછામાં ઓછા મને 50-100 દંડા ઉપર. જેમ ડૉક્ટર તમને એમનું મેડિકલ સર્ટિફિકેટ તમને આપશે ત્યારે તમને જાણ થશે. મારે અત્યારે એક્સરે બધા થઈ ગયા છે, અને એ ડૉક્ટર તમને જાણ કરશે કે મને કેટલા દંડા મારેલા છે, પણ મને ઓછામાં ઓછા 50-100 દંડા મારેલા છે, અને મને પૂરી રાખેલું છે, ત્યાં ગોધી રાખેલું છે. મને 11:30 ની આસપાસ મને એ લોકો લઈ ગયેલા હતા બપોરે સવારે, અને મને 4:30 કે 4 વાગ્યાની આસપાસ મને એ લોકોએ છોડ્યો છે.
5-6 કલાક. અને મેં મારી જાનની ભીખ માગી છે એમની જોડે કે મને મને ના કરશો આવી રીતે. અને એમનું પોતાના ફોનની અંદર પણ એ વિડીયો છે, પોલીસ જો એ તપાસ કરશે તો એ વિડીયો પણ એમને ફોનમાં મળશે. મારો માર મારતો એમને બતાવ્યું છે સવારે 11 વાગે બાંધી રાખીને સાંજે 4 વાગ્યા સુધી, બપોર 4 વાગે માર્યા કર્યું છે. હા, અને મારો ફોન તોડી નાખ્યો હતો એટલે હું કોન્ટેક્ટ પણ ના કરી શક્યો. મારું સિમ કાર્ડ કાઢી નાખ્યું હતું એ લોકોએ. મારું લાઈવ લોકેશન પણ તમે જોશો મારા સિમ કાર્ડનું છેલ્લું તો ત્યાં જ નીકળેલું છે, એમની ઓફિસની અંદર જ. એમાં મારવાની અંદર યોગેશભાઈ મિસ્ત્રી કરીને એક વ્યક્તિ છે, એ પણ એ વ્યક્તિ પાદરાના જ છે. અને એમની જોડે તો મારે ક્યારેય પણ કોઈ જાતના રિલેશન બી હતા નહીં. ના, એ પાર્ટી બી આગળ પડતી વ્યક્તિ છે એટલે માથા ભારે જ છે પણ. હા, યોગેશ મિસ્ત્રી હતા, મયુરભાઈ ઝાલા હતા, અને આપણે હરેન્દ્રસિંહ ઝાલા હતા, પછી એક જયદીપભાઈ જાદવ કરીને હતા અને એક અભી કરીને હતા. આટલા વ્યક્તિઓએ મને ઢોરમાર માર્યો છે, ગરદા પાટું માર માર્યો છે. એટલે મિત્રો, ગંભીર બાબત એવી છે કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર ભાઈ ચૈતન્યસિંહ ઝાલાના એવું કહેવાય કે ચૈતન્યસિંહ ઝાલાના નામનો ઉપયોગ કરીને, ને ચૈતન્યસિંહ ઝાલા તો ડાયરેક્ટલીમાં હતા નહીં પણ એમનો ઉપયોગ કરીને એ પ્રોપર્ટી એમની છે ને. હા, ધારાસભ્યોનો સત્તાનો પાવર આ ભાઈ કરી રહ્યા છે. અને એ પોતે એમની જે ગાડી લઈને ફરે છે એમાં પણ એમએલએની ટેગ મારીને ફરે છે. એ ધારેન્દ્રસિંહ ઝાલા એ જે ગાડી લઈને ફરે છે એમાં પણ એમએલએ. હા ના, અત્યારે પણ લગાડેલી જ છે એમની. ઠીક છે, ધારાસભ્યશ્રી ભલે ગાડી લઈને ફરતા હોય તો બરોબર છે, પણ આ તો આ ભાઈ બી એમએલએની ગાડીને એમએલએ સિમ્બલ લઈને ફરે છે. એટલે જે ભારતીય જનતા પાર્ટી ઉપરથી ઠપકો મળતા જે પ્લેટ હટાવવામાં આવી હતી એ પ્લેટ હજુ પણ છે. હા, હજી પણ આજે હું ગયો હતો ત્યારે આજે એ ગાડી પડેલી હતી, એ લઈને ફરે છે. એટલે કહી શકાય કે ધારાસભ્ય શ્રી તો ભાઈ ચૈતન્યસિંહ ઝાલા છે, પરંતુ હરેન્દ્રસિંહ ઝાલા તેમના બંને ભાઈઓને એવું લાગતું હોય કે તેઓ પોતે ધારાસભ્ય બની ગયા છે. ભાઈ, કહી શકાય કે ચૈતન્યસિંહ ઝાલા દ્વારા જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે હું ધારાસભ્ય બનું તો આપ સૌ ધારાસભ્યો છો. ક્યાંક ને ક્યાંક આ જ ગલત ફેમીને સ્વીકારી લીધી એવી બાબત છે. અને હજી તો પાદરા પોલીસને આટલું 100 નંબર પર વર્દી લખાવી છે. મેં કોલ કર્યો છે, હજી સુધી પાદરા પોલીસ પણ અહીં નથી આવી મારો જવાબ લેવા માટે. હું ક્યારનો દવાખાના ધક્કા ખાઉં છું અને દવાખાના ધક્કા ખાઈને હજી સુધી પોલીસ નથી આવી. હું 2 કલાક થયા મને, 6 વાગ્યા 2 કલાક નથી આવી. મિત્રો, આ સમજી શકો છો કેટલી ગંભીર બાબત છે. આ વ્યક્તિને ફરી વાર બતાવો કેટલું માર્યું છે. મિત્રો, આ વિઝ્યુઅલ્સ જોયો આપ, શરૂઆત કરીએ. આ ગંભીર કેટલું દેખાય, હજુ તો રિસન્ટલી માગ્યું છે એટલે એના ડાઘા પણ હજુ નથી પડ્યા, પરંતુ જોઈ શકીએ છીએ આપણે. આ રિસર દેખાય છે, આ દંડા માર્યા છે, આખા હાથ પર દંડા જોવા મળી રહ્યા છે, આખો હાથ ફૂલી ગયો છે. આ આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ આ પ્રકારે આ ભાઈને કેટલું ગંભીર માર મારવામાં આવ્યો છે. આટલો બધો માર મારવા છતાં, 100 નંબર પર ફરિયાદ લખાવવા છતાં પાદરા પોલીસનો જે સ્ટાફ છે કે પાદરા પોલીસના જે લોકો છે હજુ સુધી અહીં આગળ આવ્યા નથી. ચારે તરફ આ ભાઈને ધારાસભ્યના ભાઈ દ્વારા ગંભીર રીતે મારવામાં આવ્યો છે. અગાઉ પણ અંદર પણ ઇન્જરી થઈ છે એટલે કહી શકાય કે અંદુરીની માર પણ ઘણો વાગ્યો છે. ત્યારે અગાઉ પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના પાવરનો ઉપયોગ કરી, તેઓના નામનો ઉપયોગ કરી અને ભાઈ ધારાસભ્ય છે એ બાબતનો ઉપયોગ કરી કહી શકાય કે સામાન્ય લોકોને માર મારવાની ઘટના લગભગ આ બીજી છે. કારણ કે અગાઉ પણ એક યુવકને માર મારતો જે વિડીયો છે લીલાગરી જ્વેલર્સ સામેનો, એ વિડીયો ઝંડા બજારનો વિડીયો વાયરલ થયો હતો જેમાં હરેન્દ્રસિંહ ઝાલા જે છે એ કોઈક વ્યક્તિને માર મારતા હોય, ત્યારે બીજી ઘટનામાં પણ તેઓ પોતે ફોર્ચ્યુનર ગાડીમાં એમએલએ ગુજરાત લખેલી પ્લેટ લઈને ફરતા હોય તે પ્રકારની પણ ગંભીર ઘટના સામે આવતા પક્ષ દ્વારા ઠપકો મારતા પ્લેટ હટાવવામાં આવી હતી. અને સાથે આ ત્રીજી એવી એક ઘટના સામે આવી છે કે જેમાં ધારાસભ્ય પોતાનો ભાઈ હોવાથી આ પોતાના ભાઈનો ધારાસભ્યનો પાવરનો ઉપયોગ કરી ક્યાંક ને ક્યાંક સામાન્ય વ્યક્તિને કોઈ પણ કારણોસર અત્યારે મારવામાં આવે છે. અને તેમાં પણ સવારે 11 વાગ્યાથી લઈ સાંજે 4 વાગ્યા સુધી ત્યાં બાંધી રાખીને ત્યાં તેઓને માર મારવામાં આવે છે અને ત્યારબાદ ત્યાંથી છોડવામાં આવે છે. આ પ્રકારના ગંભીર આક્ષેપો જે છે એ અહીંના આ જે તે ફરિયાદી દ્વારા લગાવવામાં આવે છે. 100 નંબર પર ફરિયાદ કરી, 100 નંબર પર કરી છે. એમને એવું કીધું કે તમારે પાદરા કરવું પડશે, પણ પાદરા મને એવું લાગે છે કે પાદરા હું કરીશ તો એ લોકો મારા પર વળતા એફઆઈઆર બધી કરવાની વાતચીત દીપેનભાઈ ભટ્ટ મને કહી રહ્યા હતા. એટલે અત્યારે તો મને એવું જ છે કે આજે નહીં ને 2-5 વર્ષે પણ આ વ્યક્તિ મને છોડે નહીં. હા, બીજી ફરિયાદો કરીને દબાવવા માંગે છે. પ્લસ અમને એવું પાદરા પોલીસ તરફથી કેટલો ન્યાય? હા, પોલીસનું તો કામ નિષ્પક્ષ જ હોય છે હંમેશા, પણ આજે સત્તાની આગળ કદાચ પોલીસને પણ બિચારાને એક વખત શરમનું ભરવી પડે એવું લાગતું રહે લાગી રહ્યું છે. બાકી પોલીસનું કામ હંમેશા માટે નિષ્પક્ષ જ છે. હા, હર સંઘવી સાહેબને અને મેં કીધું એમ આપને કે ટેલિફોનિક માધ્યમથી હમણાં હજી હાલમાં જ હજી મારે સીઆર પાટીલ સાહેબ વાત થયેલી છે. પાટીલ સાહેબ આની અંદર જે કંઈ પણ આગળ સોલ્યુશન લાવશે એ પ્રમાણે હું આશા રાખું છું કે પોલીસ પણ મને સહકાર આપશે. એટલે મિત્રો, સામાન્ય વ્યક્તિની એક એવી આશા છે એ જ પક્ષના વ્યક્તિ સાથે
કે જે પક્ષના ધારાસભ્યના ભાઈનો ધારાસભ્યના નામનો ઉપયોગ કરી ધારાસભ્યના ભાઈ દ્વારા જે આ કાંડ કરવામાં આવ્યું છે એ સી આર પાટીલ સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ સી આર પાટીલ સાહેબને ટેલિફોનિક વાત કરી છે કે સાહેબ આ પ્રકારે ધારાસભ્યના ભાઈ દ્વારા માર મારવામાં આવે છે. ત્યારે જોવાનું રહ્યું કે સી આર પાટીલ પણ આ બાબતે કેવા પ્રકારની એક્શન કે આ પ્રકારે કેવા પ્રકારના રિએક્શનો આવે છે. કારણ કે દબંગ બનવાની આડમાં હું હજુ પણ કહું છું આવા ક્યારેય વિષય ચૈતન્યસિંહ ઝાલાના વ્યક્તિગત પોતે આવ્યા નથી. ચૈતન્યસિંહ ઝાલા ક્યારેય કોઈને મારવા જતા નથી. ચૈતન્યસિંહ ઝાલાએ ક્યારેય કોઈને ધમકી આપી નથી. જ્યારે પણ આ પ્રકારની ગંભીર બાબતો આવે છે ત્યારે સમાચારો એક જ આવે છે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ દ્વારા. માટે ધારાસભ્યને વારંવાર બદનામ કરવાનું, ધારાસભ્યની પદની ગરિમાનું વારંવાર કહી શકાય કે તેને નુકસાન કરવાનું કામ તેમના જ લોકો દ્વારા, ને તેમાં પણ દુઃખ સાથે કહેવું પડે કે તેમના ભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કારણ કે આ પ્રથમ ઘટના નથી, આવી વારંવાર ઘટના બની રહી છે. કહી શકાય કે ધારાસભ્યના સત્તાનો પાવર ધારાસભ્યને નહીં, કારણ કે ચૈતન્યસિંહ ઝાલા એક એવા વ્યક્તિ છે કે એમને ક્યારેય આ પ્રકારની ઘટનામાં તેઓનું નામ તો મેં તો નથી જ સાંભળ્યું, પરંતુ આપ શું માનો ચૈતન્યસિંહ ઝાલા સાથે આપણે બહુ વ્યવસ્થિત છે? ચૈતન્યસિંહ ઝાલાનામાં કોઈ રોલ નથી, આ એમના ભાઈ જ છે મેઈન, જે કે જે ચૈતન્યસિંહ ઝાલાનો ઉપયોગ કરીને હરેન્દ્રસિંહને બધાને એવું લાગે પોતે ધારા, હા પોતે લાગે છે એમને તો એવું લાગી જ રહ્યું છે કે પોતે, એ તો મને એવું કહે છે કે તું મોદી આથી જતો રહીશ તો બી કશું થવાનું નથી તારાથી, તારું કશું તું કોઈ મારું કોઈ કશું તોડી નહીં લે, એ પોતે મને સવારમાં જ કહે છે. હા કે હું જ બધું કરી શકું છું ને હું જ કરી લઈશ એવી વાત છે. કહી શકાય કે મિત્રો પોતાના ભાઈ જે ધારાસભ્ય છે એ ધારાસભ્યને તો ખબર પણ નથી હોતી કે આ પ્રકારની ઘટના. આપને લાગે છે કે તમને જે બોંધી રાખે એમાં ચૈતન્યસિંહની ખબર હશે? મને ગોંધી રાખ્યા છે બટ ઓફિસ, કારણ કે ચૈતન્યસિંહ ઝાલાની પ્રોપર્ટી છે અને એમની પ્રોપર્ટીની અંદર મને લઈને ગયેલા હતા અને બધા જે લોકો ત્યાં ઓફિસ, હા એમની જ પ્રોપર્ટી હતી. કારણ કે મયુરસિંહ ઝાલા પણ હતા, એમને પણ મારા હસબન્ડને માર્યું છે અને એમને ચૈતન્યસિંહ ઝાલાના બંને ભાઈ આની અંદર ઇન્વોલ્વ હતા અને બે હતા એ બહારના હતા. ટોટલ ચાર જણાએ મારા હસબન્ડ પર આવી રીતે મારામારી કરી છે. ધારાસભ્ય પર ફરિયાદ નથી કરવાનો, હું અત્યારે ફરિયાદ કરીશ હરેન્દ્રસિંહ ઝાલા ઉપર, મયુરસિંહ ઝાલા ઉપર અને યોગેશભાઈ મિસ્ત્રી ઉપર અને અભી ઉપર, આટલા વ્યક્તિ પર હું ફરિયાદ FIR કરવાનો છું. એટલે આવતીકાલે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ SP સાહેબ, હા SP સાહેબને હું રૂબરૂમાં મળવા જઈશ, અત્યારે CP સાહેબને મળવા બી જવાનો છું, કમિશનર ઓફ પોલીસને પણ મળવા જવાનો છું અને SP સાહેબની માંગણી કરું. હા ઓફકોર્સ કરીશ ને, કારણ કે મને કંઈ થાય એ લોકો આટલી હદ સુધી જો મારામારી કરતા હોય ને આટલું બધું, હજુ અમે બીવાઈને બેસી ગયા હોય. ભારતના સંવિધાનની અંદર તમે આજે પોતે વિચારો કે કોઈને ઘરેથી ઉપાડી લઈને અપહરણ કરીને તમે કોઈને ગોંધી રાખો છો, જ્યારે અપહરણ થઈને મને ગોંધી રાખો છો તમે અને ગોંધી પાછો મને કરડા પાટનો ઢોર માર મર્ડર થઈ જાય ત્યાં સુધી તમે મને મારો છો, બરાબર છે? એ આ કયા સંવિધાનમાં આ રીતે લખેલું છે કે ચૂંટાયેલા નિમેલા અમે પોતે ચૂંટેલા વ્યક્તિ અમને રક્ષણ કરવાની જગ્યાએ અમારું પક્ષણ આ રીતે કરે છે અને મારી પત્ની સાથે સંભોગ પ્રકારનો અત્યાચાર કરે છે અને મારી પત્ની જોડે સંભોગ કરવાની તમારા ઘરમાં છે ને તમારા બેન દીકરી એમની જોડે કરો ને જે કંઈ કરવાનું હોય, મારી પત્નીની શું કરવા માંગ કરો છો તમે? એ મારો એક પ્રશ્ન છે. હરેન્દ્રસિંહ ઝાલાએ મને કરેલી છે એવી કઈ જગ્યાએ? એમની જ ઓફિસની અંદર અને એમના ફોન કદાચ તમે ચેક કરશો તેમના ફોનની અંદર પણ રેકોર્ડિંગ નીકળશે. ફોન પર પણ એમને ડિમાન્ડ કરેલી છે એવી અને એટલો સ્માર્ટ માણસ છે કદાચ એ મારા ફોનના રેકોર્ડિંગ્સ તમને સંભળાવશે પણ એ એમના ફોનના રેકોર્ડિંગ તમને નહીં સંભળાવે. એમના ફોનના અંદર માર મારતો વિડીયો પણ છે અને એ મને બતાવેલો પણ છે. હા મને માર મારતો અને એને લાઈવ મને મૂકેલા છે કે માર મારતા વિડીયો ઉતાર્યો છે એ હું સત્ય કહીશ તમને. આમાં કોઈ જાતનું બે આની બોલવાનું નથી. મારે આ છે એક તપાસનો વિષય છે, આજે ની કાલે હું ખોટું પકડાઈ જવાનું, પણ હું સત્ય જ કહીશ કે મારો વિડીયો ઉતારીને મને ઢોર માર 50-100 ડંડા માર્યા છે ગોધી રાખીને. એટલે મિત્રો કહી શકાય કે ચોક્કસથી આ અતિ ગંભીર આક્ષેપો છે, અતિ ગંભીર બાબત છે કે પાદરાના ચૈતન્યસિંહ ઝાલા જે ધારાસભ્યશ્રી છે તેમના નામનો ઉપયોગ કરી, તેમના પાવરનો ઉપયોગ કરીને તેઓના બંને ભાઈ દ્વારા, મયુરધ્વજસિંહ ઝાલા તેમજ હરેન્દ્રસિંહ ઝાલા દ્વારા એક વ્યક્તિને જે છે, આ વિવેક સોની નામ છે, વિવેકભાઈ સોનીને ગંભીર માર મારવામાં આવે છે, જેમના હાથ બંને પગ બોડીથી લઈને બધી જગ્યાએ તેમને ગંભીર રીતે માર મારવામાં આવે છે. ઘણા બધા બોડી પાર્ટ્સ પર જે માર મારવામાં આવે એ બતાવી પણ નથી શકતા એટલી ગંભીર રીતે માર મારવામાં આવે છે. વિષય કોઈ પણ હોઈ શકે પરંતુ એમાં કાયદાકીય પ્રોસેસ થઈ શકતી હતી. આ વ્યક્તિની કદાચ ભૂલ હતી તો આના પર ફરિયાદ થઈ શકતી હતી, આમને બંધારણની દ્રષ્ટિએ સજા અપાઈ શકતી હતી, પરંતુ આ પ્રકારનું થર્ડ ડિગ્રી ટોર્ચર આપનાર તે કોણ હતા? કારણ કે કદાચ કોઈ ગુનાહિત કોઈ પણ ગુનો હોત તો તેને પોલીસ સજા આપતી, ન્યાયતંત્ર સજા આપતું, પોલીસ પણ સજા ન આપી શકે. પોલીસ તેમને ધરપકડ કરી તેઓને ન્યાયપાલિકા સજા આપતી, પરંતુ પોતે સજા આપનાર કોણ? અને એક ગંભીર બાબત એ રૂમ વિશે શું કહેશો?
એ રૂમ એક રૂમમાં થર્ડ ડિગ્રી રિમાન્ડ રૂમ છે, ત્યાં મને એમને એવું કીધું કે તારા જેવાના બધાને અહીંયા સર્વિસ અમે કરીએ છીએ. એટલે ઘણા બધાને માર્યા? હા, એટલે ઘણા બધાને કદાચ માર્યા હશે હું ના કહી શકું, કારણ કે મેં પ્રત્યક્ષ રીતે જોયું નથી, પણ મને એવું લાગે છે જે પ્રમાણે ત્યાં બધી વ્યવસ્થા કરી હતી, લાલ કલરનો ડંડો મૂકેલો હતો, એક હિચકો કે ટેબલ જેવું હતું બેસવાનું, અને એની બાજુમાં પાઇપો હતી મારવા માટે લાલ કલરની જાડી જાડી, અને એ પાઇપોની આપણે બાજુ ખુરશી હતી ત્યાં મને બેસાડ્યો અને ત્યાં મને પકડી રાખ્યો હતો અને ત્યાં બધા મને ઢોર માર માર્યો. એટલે આ વિષય મિત્રો ખરેખર અતિ ગંભીર છે કે વિવેક સોની નામના વ્યક્તિને કોઈપણ કારણોસર ત્યાં 11 વાગ્યાથી બાંધી રાખી, ગોદી રાખીને રાત્રે સાંજે 4-4:30 વાગ્યા સુધી બાંધીને જે માર મારવામાં આવ્યો, ત્યારે અત્યારે જે છે પાદરાના આ યુવક જે છે હાલ SSG હોસ્પિટલ ખાતે દાખલ છે, અત્યારે તેઓની સારવાર પણ ચાલી રહી છે, સાથે સાથે તેઓ અત્યારે મહામુસીબતે આપણી સાથે વાત પણ કરી રહ્યા છે, સાથે સાથે તેઓ આગળ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. પણ અતિશય ગંભીર બાબત કે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા નામનો ઉપયોગ કરી ધારાસભ્ય બદનામ થાય અને ધારાસભ્યની છબી ખરડાય તે હેતુથી બંને ભાઈઓ દ્વારા જે છે આ વ્યક્તિને માર મારવામાં આવ્યો છે, અને ક્યાંક ને ક્યાંક ત્રીજી વખત ચૈતન્યસિંહ ઝાલાનું નામ બગાડવાનો પ્રયત્ન તેઓના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા.